मजहब नहीं सिखा था आपस में बैर रखना, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। आ शब्द ने वर्षोथी નસવાડીના ग्रामजनों कौमी एकतानुं पालन करी साबित करी रह्या छे। त्यारे નસવાડી टाउन 8000 थी वधु वस्ती धरावतुं गाम छे। दरेक कोमना लोको નસવાડીમાં રહે છે। हाल गणेशजीની प्रतिमाओं समग्र गुजरातमां વેસરવામાં આવી છે અને અલગ અલગ ડેકોરેશન તેમજ અલગ અલગ થીમથી ગણપતિની સ્થાપના કરાઈ રહી છે। ત્યારે નસવાડીના ચાર રસ્તાના યુવાનોએ આબેહૂબ દેખાય તેવા ચાર રસ્તા વિસ્તારની થીમ ગણેશ પંડાલમાં બનાવી છે। તો મા અંબેનું મંદિરની સાથે નુરાની મસ્જિદ 10 ફૂટના અંતરે છે। આ બંને થીમ તેમજ વિસ્તારના મકાનો દુકાનોની થીમ આકર્ષણનું કેન્દ્ર છે તે બની છે। આજે પણ મંદિરમાં આરતી અને મસ્જિદમાં અઝાન વર્ષોથી એક સાથે જ થાય છે। દરેક તહેવાર ભાઈચારા શાંતિની સાથે ધામધૂમથી નસવાડીમાં ઉજવાય છે। ગણેશ પંડાલમાં મંદિર મસ્જિદની થીમ જોવા લોકો પણ ઉમટી પડે છે, સાથે જ સેલ્ફી લેવાનો ક્રેઝ પણ જોવામાં આવી રહ્યો છે। મોટાભાગના મોબાઈલ સ્ટેટસ પર હિન્દુસ્તાનના સોંગ પર થીમ મૂકવામાં આવી છે। આડે દિવસે ધર્મના નામે બેફામ વાણી વિલાસ કરતા લોકોએ આ કોમી એકતાનું પ્રતીક જોઈને શીખ લેવાની જરૂર છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીનો સરકાર ફળિયા ચાર રસ્તા વિસ્તાર એક કોમી એકતાનું પ્રતીક છે। અહીંયા જે પંડાલ છે ગણપતિનો, તેની અંદર મંદિર અને મસ્જિદ અને જે કૃતિઓ બેસાડવામાં આવી છે, વચ્ચે ગણપતિ બાપાને બેસાડવામાં આવ્યા છે। અહીંયા હર હંમેશ જે તહેવારો થાય છે તે એક સાથે મળીને થાય છે, બંને કોમના લોકો સાથે મળીને કામ કરે છે। આપણે અહીંયાના મહંત છે જે મંદિરની પૂજા અર્ચના કરે છે અને તેઓ સાથે વાત કરીશું। આ વિસ્તારની શું વિશેષતા છે? શ્રીજી યુવક મંડળ નસવાડી ચાર રસ્તા, અહીંયા આગળ વર્ષોથી ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને મોહરમ આ ત્રણે ત્રણ તહેવાર અમે કરીએ છીએ, બરાબર છે? એની અંદર હિન્દુ મુસ્લિમ અમે બધા ભેગા થઈને તહેવાર કરીએ છીએ અને ગણપતિની અંદર હમણાં જે અમે થીમ બનાવેલી છે, મસ્જિદ મંદિર અને અમારા ચાર રસ્તાની અંદર જે વિસ્તાર છે, અમે આખો વિસ્તાર ઊભો કરેલો છે, એ વિસ્તાર બનાવવાની અંદર પણ હિન્દુ મુસ્લિમ અમે બધા ભેગા થઈને બધું કરેલું છે, ડેકોરેશનનું કામ। અને અમારી ખાસ વિશેષતા એ છે કે જ્યારે અજાન અને આરતી સાંજના સમયે એક જ ટાઈમે જોડે થાય છે, આપણી સાથે એના ડૉક્ટર સાહેબ છે, તેઓ ક્લિનિક પણ ચલાવે છે અને અહીંયાના રહેવાસી છે। ડૉક્ટર સાહેબ, આ વિસ્તારમાં કોમી એકતાનો એક પ્રતીક છે, શું કહેશો? વર્ષોથી અહીંયા જ રહું છું, જન્મજાત અહીંથી જ રહું છું, અહીંયા જ રહું છું અને અહીંયા આજ સુધી વર્ષોથી કોઈ દિવસ કોઈ કોમી ઘટના બની નથી। મંદિર મસ્જિદ 10 ફૂટના અંતરે છે અને બંને મંદિરમાં આરતી અને મસ્જિદમાં અજાન વર્ષોથી એક જ સમય થાય છે, હું બચપનથી જોઉં છું, પણ આજ સુધી કોઈ દિવસ કોઈ મનભેદ કે એવું થયું નથી। અહીંયા તમે આ ગણેશજીની મૂર્તિ જોશો તો અહીંયા એક થીમ બનાવવામાં આવી છે જેમાં મંદિર અને મસ્જિદ સાથે મૂકવામાં આવે છે, આ એનું ઉદાહરણ છે જે તમે જોઈ શકો છો। આપણી સાથે બીજા એક વેપારી છે, સરકાર ફળિયા ચાર રસ્તા વિસ્તારના જ રહેવાસી છે। સલીમભાઈ, આ વિસ્તારની શું વિશેષતા છે, કેવી એકતા છે? અહીંયા ચાર રસ્તા પર હરેક તહેવારો જોડે હળી મળીને રહ્યા છે, હિન્દુ મુસલમાન ભેગા રહીને અહીંયા બધા તહેવારો મનાવવામાં આવે છે। અહીંયા મંદિર અને મસ્જિદ જોડે છે અને એક જ સમયે અજાન થાય છે અને એક જ સમયે આરતી થાય છે અને અહીંયા હરેક તહેવારો જોડે મળીને રહે છે, પણ કોઈ જાતની અહીંયા કોઈ પણ મને મતભેદ નથી અને અહીંયા બધા ભેગા મળીને હરેક તહેવારો ઉજવીએ છીએ અને અહીંયા હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળીને રહે છે અને મોહરમ, નવરાત્રા, ગણપતિ હરેક તહેવાર અહીંયા ભેગા મળીને ઉજવે છે, કોઈ પણ જાતનો કોઈને મતભેદ નથી અને હરેક સાથે મળીને ઉજવીએ છીએ। એકતાની એક મિસાલ કહી શકાય એવો નસવાડીનો સરકાર ફળિયા ચાર રસ્તા વિસ્તાર છે। મોહરમ, ગણપતિ, નવરાત્રિ, કોઈ પણ તહેવાર હોય અહીંયા મોટા તહેવારો થાય છે અને અહીંયાથી અનેક સવારીઓ પણ નીકળે છે। જ્યારે અહીંયા એક એકતાના દર્શન થાય છે, કોમી એકતાના, કોઈ પણ તહેવાર હોય કોમી એકતાથી અહીંયા ઉજવવામાં આવે છે, બંને કોમના લોકો એક સાથે રહીને તહેવારની ઉજવણી કરે છે। રફીક દણીવાલા, છોટાઉદેપુર। તો હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર